સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયા વહીવટીતંત્ર અને સરકારના ચાર હાથ નીચે થવાયા હોય એમ થઈ ગયું છે. એ લોકો માટે નીતિ નિયમો નેવે મુકાઈ ગયા છે. તલોદ તાલુકામાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોઈએ વિશેષ અહેવાલ. તલોદ તાલુકામાંથી મધ્યમાં થઈને પસાર થતી મેસો નદી ઉપર કોળી ઉદ્યોગના લીધે પાણીનો સ્તર ઊંડો જવાથી ગુજરાત સરકારમાં અમે આજુબાજુના 10-15 ગામના ખેડૂતોએ રજૂઆત કરવાથી અહીંયા તાજપુરની નજીક એક ચેકડેમ 6 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો છે. હવે 100 કરોડના ખર્ચે ચેકડેમ બનાવેલો છે તો પાણીનો સંગ્રહ થતો હતો અને છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને થોડું આશ્વાસનરૂપ જેવું થયું હતું. પરંતુ આ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ અને સરકારશ્રીને ગમે તે કોઈ કારણસર અહીંયા નદીના કિનારે અને ચેકડેમની બિલકુલ પારા નડીને ડોમર રોડ બનાવવા આવે છે. ડોમર રોડ બન્યો એનાથી હોતો નહોતો, પરંતુ ચેકડેમથી આગળ માત્ર 50-100 ફૂટની બાજુમાં, ડોમર રોડની બાજુમાં અને ચેકડેમની અંદર 100 ફૂટ જેટલું ખોટું માટીનું પૂરણ કર્યું છે. અને માટીનું પૂરણ આ લોકો રાત્રે પૂરણ કરતા હોય અને સવારમાં વહેલો જેસીબીથી પૂરણ કરી નાખતા હતા. મુખ્યમંત્રી સડક યોજના બનાવી છે, હોય કોઈ ગોમ નથી અને તો અગાડી કોઈ સરની કોળી ઉદ્યોગો માટે આ રસ્તો હોય રોડ બનાવી દીધો છે સરકારની. અને નીચર તાજપુર કેમ્પ ગ્રામ પંચાયતનો એક સર્વે નંબર આવેલો છે, એમાં થઈને રોડ કાઢી નાખ્યો છે. એમાં તલોદનો એમ કહે 10-11 ગામ છે તો અગાડી કોઈ હજુ સુધી કોઈ રોડ બન્યો નથી અને આ લોકો હોય રોડ બની ગયેલો છે. અને બાજુમાં રોડની બાજુમાં પૂરણ કરવાથી ચેકડેમની અંદર બધું ચોમાસામાં વરસાદ પડશે એટલે બધું ફેરથી પૂરણ થઈ જશે. તો આ માટી ઉઠાવવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ ઉઠાવતા નથી કોળીવાળા. રસિકભાઈ મોહનભાઈ પટેલ, તાજપુર કેમ્પ. તાજપુર કેમ્પ તાલુકો તલોદ ગામે પ્રધાનમંત્રી સડક યોજના અન્વયે ગામ લોકોની રજૂઆત અમને મળી છે, તો એ બાબતે અમે આગળની નિયમાનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘડતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે. સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકારશ્રીમાં પણ અલગથી અહેવાલ મોકલી આપીશું.